મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કાસવા ગામમાં સાક્ષાત ગોગા મહારાજ બિરાજમાન છે. ઘણા વર્ષો પહેલા કાશીમાં કાશીનાથ મહારાજ રહેતા હતા. તેઓ ગુફામાં તપસ્યા કરીને જીવન પસાર કરતા હતા. એકવાર તેમણે અઘોરી સાધુઓને જમાત લઈને ભ્રમણ કરવાનું નક્કી કર્યું. આમ કાશીનાથ મહારાજ નાગા સાધુઓની જમાત લઈને ફરતા ફરતા જમના પોરની જાળીમાં પહોંચ્યા. ત્યાં શેષ નાગનો વસવાટ હતો. આવી પવિત્ર જગ્યા જોઈને કાશીનાથ મહારાજે ત્યાં ધૂણી દખાવી. થોડા દિવસો પછી તેમણે વિચાર્યું કે આ પવિત્ર જગ્યા પર ગોગાજીનો વસવાટ છે, કોઈ સત્કર્મો વાળો રબારી મળી જાય તો ત્યાં ગોગા મહારાજનો પરચો બતાવીને તેમને ગોગા મહારાજ પૂજવા આપી દઉં. એ વખત બાજુમાં આવેલ ટુંડાલી ગામમાં રેવા ભલા નામનો ઓજાણા શાકનો રબારી રહેતો હતો, જે ઊંટ રાખતા હતા. એક દિવસ રેવા ભલા રબારી ઊંટ ચરાવતા ચરાવતા જમના પોરની જાળીમાં પહોંચ્યો અને જોગીની મઢી પાસે આવ્યો. જોગી મહારાજ મઢીમાંથી બહાર આવ્યા અને આ રબારીને પરચો આપવાનું વિચાર્યું અને એને કહ્યું, મને દૂધ પીવડાવો. અને એ પણ એક કુંવારી વાઢનું. દેવા ભલાએ કહ્યું, આ તો કુંવારી વાઢ છે, આને દૂધ કેવી રીતે આવશે? જોગી મહારાજે કહ્યું, તમે એક વાર દેગડું લઈને દોવાનું તો ચાલુ કરો. કુંવારી વાઢને બોલાવીને દોવાનું શરૂ કર્યું. પહેલી ચાર શેર પાણી આવ્યું અને પછી દૂધની શેરો પડવા લાગી. આમ તે દિવસે રેવા ભલાએ જોગી મહારાજને કુંવારી વાઢનું દૂધ પાયું. રેવા ભલાને જોગી મહારાજની ભક્તિની લગ્ન લાગી. પછી તો રોજ સવારે રેવા ભલા દેગડું ભરીને જોગીને દૂધ પીવડાવતા. અને સમય વધતા એક વખત રેવા ભલાના દીકરાઓને થયું, લાવ તો જોઈએ, રોજ બાપુ દેગડું ભરીને દૂધ આપવા કોને જાય છે? આમ તેમના દીકરાઓએ શંકા કરી. જોગી બાવાને આ વાતની જાણ થઈ એટલે રેવા ભલાને કહ્યું, કાલથી તમે દૂધ લઈને આવતા નહીં. આ ભૂમિ પર મારા અન્ન જળ પૂરા થયા છે, મારાથી અહીં નહીં રહી શકાય. એટલું કહીને જોગી બાવા ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા જોગી મહારાજ મુદરડા ગામમાં આવ્યા અને આ ગામમાં ધૂણી દખાવી. આ ગામમાં જોગી બાવા પૂજાય છે. રેવા ભલાને જોગી સાથેની લગ્ન લાગેલી એટલે એમને વિચાર્યું કે જોગી બાવા ગમે ત્યાં હોય, મારે એમને દૂધ પીવડાવવું છે. આમ કરતા કરતા સમય વીતવા લાગ્યો. એક દિવસ રેવા ભલાએ જોગી મહારાજને મળવાનો વિચાર કર્યો. રેવા ભલાએ દૂધની ડેગડી ભરીને લાકડી પર લટકાવીને ચાલતો થયો. પૂછતા પૂછતા મુદરડા ગામમાં આવે છે. જોગીને મળીને જોગીને દૂધ પાય છે. આ બાજુ કાશીનાથ મહારાજ મુદરડા ગામમાં રહેતા મુસલમાન અને સવા કુંભારિયાને રેવા ભલાની જેમ જ ગાયનો પરચો આપે છે. તેઓ પણ જોગીને રોજ દૂધ પાય છે. મુસલમાન અને કુંભારિયાને સંતાન નથી હોતા. જોગીના આશીર્વાદથી બંનેના ઘરે દીકરા જન્મે છે. આમ કરતા કરતા જોગી મુદરડાની ધરતી પર રમણવારનું વિચાર કરે છે. આમ લોકવાયકા પ્રમાણે ઇતિહાસના પન્ના ઉલટાવીએ સંવંત 1300 સાલમાં વૈશાખ મહિનામાં જમણવાર કરે છે અને આજુબાજુના દેશ પરદેશથી ઘણા લોકો જમવા આવે છે. તે વખત જમણવારમાં સુખડી ફૂટી જાય છે. આ વાત કાશીનાથ જોગીને ખબર પડે છે એટલે બાપુએ કહે છે, મંદિરની બાજુમાં જે જમીન પડી છે એ જમીનમાં પાણી નાખો અને પાવડાથી ઉખાડીને પતરાળામાં રેતી ભરો, એની સુખડી બનશે, એની પ્રસાદી બનાવીને લોકોને આપજો. એ દિવસે જોગી બાવાના કહેવા પ્રમાણે ગામ લોકોએ કર્યું અને બાજુની જમીનમાં ખાડો કરીને તેમાં પાણી નાખે છે, પાવડાથી ખોપીને પતરાળામાં માટી નાખે છે અને એની સુખડી બને છે. હાલમાં એ ખાડો અખોપાતર તરીકે જાણીતો છે. આવા તો ઘણા ચમત્કાર કાશીનાથ જોગીએ કર્યા છે. આમ સમય પસાર થતા સંવંત 1300 સાલમાં આસો વદ અમાસ દિવાળીના દિવસે કાશીનાથ મહારાજ જીવનની સમાધિ લઈ લે છે. સમાધિ લીધા પહેલા કાશીનાથે કહેલું, મારી સમાધિ ટુંડાલીના રેવા ભલા વગર અધૂરી છે. રેવા ભલાને તો આ વાતનું કહ્યું નથી. તેની ગામની માટીના 5 ખોબા મારી સમાધિ પર નાખશો તો જ મારી સમાધિ પૂર્ણ થશે. રેવા ભલાને મારી સમાધિની ખબર પડશે ત્યારે એ આવે ત્યારે એને એટલું કહેજો કે બાપુએ સમાધિ લઈ લીધી, પણ તારે બાપુને મળવું હોય તો સિદ્ધપુર ગામે નદીને કાંઠે કારતક સુદ પૂનમના દિવસે મળવા આવે. આ બાજુ કાશીનાથ મહારાજ સમાધિ લઈ લે છે. બાજુના ટુંડાલીના રેવા ભલાને સમાધિની જાણ થતા કારતક સુદ પૂનમના દિવસે ખભે લાકડી લઈને દેગડું ભરેલું દૂધ લઈને સિદ્ધપુર આવે છે. પરોડીએ 4 વાગે કાશીનાથ મહારાજ રેવા ભલાને મળવા સન્મુખ આવેલા. જોગીએ પ્રસન્ન થઈને એક નાગનો કરંડીઓ અને અખો પાતર આપ્યા અને કહ્યું, આ અખો પાતર તારા ઘરે ખાવાનું ક્યારેક ખૂટશે નહીં, પણ ધ્યાન રાખજે, તું જ્યાં કરંડીઓ મૂકશે ત્યાં ગોગાના બેસણા થશે. અને ટુંડાલી પહોંચીને 5 કુવાસી બોલાવી કરંડીયાની પૂજા કરીને કરંડિયું ખોલજે, હું તારા ટુંડાલીના રાફડામાં જતો રહીશ. આટલું કહી રેવા ભલાએ ચાલતો થયો. ગોગાને જગતમાં ક્યાંક બેસણા કરવા હશે એટલે વચ્ચે દાહોદ આવતા રેવા ભલાએ આરામ કરવા બેસે છે અને દાહોદમાં ગોગાએ બેસણા કર્યા. પછી રેવા ભલા ટુંડાલી પહોંચ્યો અને ગોગા મહારાજે ટુંડાલીમાં પણ બેસણા કર્યા અને રેવા ભલાના કોઠે ગોગા મહારાજ ધૂણવા આવ્યા. થોડા વર્ષો વીત્યા પછી તેમના વંશજો લઈને કાસવા રહેવા માટે ગયા. કાસવામાં પણ ગોગાના અમર બેસણા થયા. હાલમાં કાસવામાં રાજા ભગતની ભૂવાપાણી ચાલુ છે અને ટુંડાલીમાં નાગજી વિરમ તેજમલભાઈ ભુવાજી છે. મિત્રો, આ હતો ટુંડાલીથી કાસવા ગામનો ગોગા મહારાજનો સંપૂર્ણ ઇતિહાસ. કમેન્ટમાં જરૂરથી જય ગોગા મહારાજ લખજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. જય ગોગા.